અસ્સલામ વાલેકુમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અરબી. ગદ્ય નંબર 10, અલ શિદકાઉ, એટલે શું થાય છે? બહુવચન છે, ભાઈ બંધો એટલે કે મિત્રો. શું થશે? અલ શિદકાઉ, ભાઈ બંધો અથવા મિત્રો. આ બહુવચન છે, એક વચન છે શદીકુન, મિત્ર માટે શબ્દ છે શદીકુન, જે એકવચન છે, અને આ જે છે બહુવચન છે. તો ભાઈ બંધો મિત્રો જે અર્થ આપણે સમાનાર્થી છે બંનો, તો એ ગદ્ય નંબર 10 આપણે આજે જોવા જઈ રહ્યા છે. નોટ પેન સાથે લઈને બેસો કે જેથી કરીને જે પણ ચાલે છે તે તમે નોટ કરી શકો. તો શરૂઆત કરીએ ગદ્યની. રમેશ યસ્કુનો ફિહારતિન સૌદાગરાન, આ રીતે પહેલાં છે. રમેશ યસ્કુનો ફિહારતિન સૌદાગરાન, રમેશ એ નામ છે, બરોબર? એ તો ખ્યાલ આવે છે કે રમેશ મતલબ કે રમેશ. યસ કોનું એટલે કે રહેવું, રહે છે. ફિહારતે મતલબ કે મોહલ્લો, ફિહારતીનો અર્થ થાય છે મોહલ્લો, અને સૌદાગરાન એ મોહલ્લાનું નામ છે. સૌદાગરાન એ મોહલ્લાનું નામ છે. તો આખું ગુજરાતી આ રીતે થશે કે રમેશ સૌદાગર મોહલ્લામાં રહે છે, બરાબર? યશકુનુનો અર્થ થાય છે રહેવું, રહે છે. ફિહારતી જેનો મોહલ્લો, અને સૌદાગરાન એ મોહલ્લાનું નામ છે. તો અહીં આ વાક્યનું ગુજરાતી આ રીતે થાય છે કે રમેશ સૌદાગર મોહલ્લામાં રહે છે, બરાબર? ખ્યાલ આવે છે ને કે આ રીતની, કે રમેશ સૌદાગર મોહલ્લામાં રહે છે. આગળ જોઈશું. વહી અલા મકરૂબતિન બિશારીન યુકાલુ લહુ રિલીફ રોડ ફી અહમદાબાદ ગુજરાત. હવે અહીં બતાવ્યું છે કે સૌદાગર મોહલ્લામાં રહે છે. આગળની લાઇનમાં આપણે એ વસ્તુ જોઈ ગયા. તો હવે અહીં એ બતાવવામાં આવ્યું છે કે સૌદાગર મોહલ્લો ક્યાં છે. તેના માટે એમણે બતાવ્યું છે વહિયાલા મકરૂબતિન, એટલે કે એની પાસે નજીક જે છે એના અર્થમાં છે. બિસારીનો અર્થ થાય છે રસ્તો, રોડ જે છે એના રસ્તા માટે, માર્ગ માટે જે છે એ શબ્દ છે. યુકાલો લહુ રિલીફ રોડ, રિલીફ રોડનું નામ છે, અને તે ક્યાં છે? ફી અહમદાબાદ. ક્યાં છે એ અહમદાબાદ? ને અહમદાબાદ ક્યાં? તે કે ગુજરાત, બરાબર? એટલે તમે એમથી જોતા જતો ગુજરાતમાં અહમદાબાદ, અહમદાબાદમાં રિલીફ રોડ, અને એની પાસે જે છે આ સૌદાગર મોહલ્લો છે. તો આ વસ્તુ છે કે તે ગુજરાતના અહમદાબાદ રિલીફ રોડ પાસે છે. અહીં જે છે કે વહી અલા મકરતવિન બિશારીતિન, એટલે કે રસ્તાની પાસે. કયા રસ્તાની? તો કે રિલીફ રોડ. અને રિલીફ રોડ ક્યાં છે? અહમદાબાદમાં. અને અહમદાબાદ ક્યાં છે? તો કે ગુજરાતમાં. ખ્યાલ આવે છે ને આ વસ્તુ?
તો આ આખા વાક્યનું આ રીતે થશે. પ્રથમ વાક્ય જે કરી ગયા કે રમેશ સોદાગર મહોલ્લામાં રહે છે અને તે ગુજરાતના અહમદાબાદ રિલીફ રોડ પાસે છે. આગળ જોઈશું. વલહુ અરબાતુ અસિદકા ઝૈદ વ સુરેશ વ અઝીઝ વ રાહુલ. વાલહુલ અરબ હતું એટલે કે ચાર અરબ હતું, અસિદકાઓ જે આપણા પાઠનું હેડિંગ પણ છે, બરાબર ને, શીર્ષક જ છે અસિદકાઓ. તો એનો અર્થ આપણે શું કર્યું હતું કે મિત્રો. અહીં બતાવ્યું છે વલહુલ અરબતુલ અસિદકાઓ, તેને કેટલા, ચાર મિત્રો છે, બરાબર, તેને ચાર મિત્રો છે. પ્રથમ નામ છે ઝૈદ, બરાબર, ઝૈદ વ સુરેશ, સુરેશ વ અઝીઝ, અઝીઝ વ રાહુલ અને રાહુલ, બરાબર. તેના ચાર મિત્રો જે છે એ ધ્યાન રાખે, વલહુલ અરબતુલ અસિદકાઓ, તેને ચાર મિત્રો છે. જ્યારે ચાર મિત્રોના જે નામ છે એ અહીં આપવામાં આવ્યા છે કે ચાર મિત્રો જે છે એ છે ઝૈદ, સુરેશ અને અઝીઝ અને રાહુલ. એટલે આ ચાર મિત્રો જે છે એ અહીં બતાવ્યું, બરાબર. એટલે શરૂઆતથી જે કર્યું છે કે રમેશ સોદાગર મહોલ્લામાં રહે છે, તે ગુજરાતના અહમદાબાદ રિલીફ રોડ પાસે છે અને તેના ચાર મિત્રો છે ઝૈદ, સુરેશ, અઝીઝ અને રાહુલ. આગળ જોઈએ. કુલ લહુમ યત અલ્લમુન ફી કુલ્લિયતિન વાહિદતિન ફી જામિયતિન ગુજરાત વિદ્યાલય. શું થાય છે? કુલ્લુમ યત અલ્લમુન ફી કુલ્લિયતિન વાહિદતિન ફી જામિયતિ ગુજરાત વિદ્યાલય. કુલ્લુહુમ એટલે કે તે બધા, એટલે કે જે મિત્રો આગળ બતાવ્યા નામ છે. યત અલ્લમુન એટલે કે અભ્યાસ કરવું, ભણવું, તે ફી કુલ્લિયતિહિમ તે કોલેજમાં, વાહિદતિન એક જ કોલેજમાં, ફી જામિયતિમ એટલે જામિયા એટલે આપણને ખબર છે યુનિવર્સિટી, અને કઈ યુનિવર્સિટીની, ગુજરાત વિદ્યાલય યુનિવર્સિટી. તો ફરી એકવાર, કુલ્લુહુમ નો અર્થ શું થાય છે? તે બધા. યત અલ્લમુન એટલે કે ભણવું, ફી કુલ્લિયતિહિન એટલે કે કોલેજ, અને વાહિદતિન એટલે કે એક જ, તો શું થશે? તે બધા એક જ કોલેજમાં. કઈ કોલેજ છે? ગુજરાત યુનિવર્સિટી વિદ્યાલય. તો ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાલયમાં શું કરે છે? ભણે છે અથવા તો અભ્યાસ કરે છે. શું થશે? ભણે છે અથવા તો અભ્યાસ કરે છે અથવા તો ભણે છે. કુલ્લુહુમ યત અલ્લમૂન ફી કુલ્લિયતિન વાહિદતિન ફી જામિયતિન ગુજરાત વિદ્યાલય. કુલ્લુહુમનો અર્થ શું થયો? તે બધા. યત અલ્લમૂન તેઓનું ભણવાનું, કઈ કોલેજમાં? તો કે ગુજરાત વિદ્યાલય યુનિવર્સિટી જે છે એમાં આ બધા મિત્રો સાથે ભણી રહ્યા છે. તો મિત્રો કયા છે? ઝૈદ, સુરેશ અને અઝીઝ અને રાહુલ, બરોબર. વાત જે છે રમેશની શરૂઆત, કે રમેશ સોદાગર મહોલ્લામાં અને એ લોકો ચાર, તેના ચાર મિત્રો છે રમેશના, ઝૈદ, સુરેશ, અઝીઝ અને રાહુલ, અને તે બધા એક જ કોલેજમાં અભ્યાસ કરે છે. આજે આપણે એટલું જ રાખીશું. આ જે છે તમને ગુજરાતી કરાવ્યું છે અરબીનું, એ આપની અરબીની નોટમાં ઉતારી લેવાનું રહેશે. ખ્યાલ આવે છે ને? તેને તમે તમારી અરબીની નોટમાં લખી લેશો.
તો આજે આટલું આ લખીને પછી તમારે ગૂગલ ફોર્મ આવે તો એમાં એ લખીને તમારી નોટબુકની ઇમેજ મોકલવાની રહેશે.